છે. ધોરણ 3 અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ 3 એનું આપણે લેશન નંબર પહોંચ્યા છે 25. આપણે છે તો કે ભારતીય મહિને શીખ્યા, હવે આપણે અંગ્રેજી મહિને શીખવાના છે. આપણું 25મો લેશન છે અંગ્રેજી મહિને, એટલે કે અંગ્રેજી મહિના. હવે કાર્તક માગસર એ આપણે શીખી ગયા ને, કાર્તિક માગશિર પોષ માધ ફાલ્ગુન, તો એ હતા આપણા ભારતીય મહિના. અને અંગ્રેજી મહિના જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મઈ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર થાય છે. આપણે ગુજરાતી મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બોલીએ છીએ, એ હવે આપણે હિન્દીમાં લખતા શીખીએ. તો પહેલું આવે છે જાન્યુઆરી, તો જાન્યુઆરી ને હિન્દીમાં કહેવાય છે જનવરી. આપણે લખીએ જનવરી. પછી જનવરીમાં કયો તહેવાર આવે છે યાદ કરો જોઈ. હા, 14 જાન્યુઆરી એ મકર સંક્રાંતિ નો તહેવાર આવે છે. પછી બીજું આપણે બોલીએ છીએ ફેબ્રુઆરી, ફેબ્રુઆરી ને હિન્દીમાં ફરવરી કહેવાય. આપણે લખીએ ફરવરી. ફરવરી એટલે ફેબ્રુઆરી. પછી માર્ચ, માર્ચ ને હિન્દીમાં માર્ચ જ કહેવાય છે, માર્ચ. પછી બોલીએ છીએ એપ્રિલ, એપ્રિલ ને હિન્દીમાં અપ્રિલ કહેવાય. ચાચા નહીં
એમનો જન્મદિવસ 14 નવેમ્બર ના દિવસે થયો હતો અને એને આપણે બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો કોઈ તમને એમ પૂછે કે બાળ દિવસ કિસ મહિને મેં આતા હે, તો બાળ દિવસ નવેમ્બર મહિને મેં આતા હે. અને છેલ્લો મહિનો આપણો ડિસેમ્બર, ડિસેમ્બર ને હિન્દીમાં ડિસેમ્બર કહેવાય છે. ડિસેમ્બર એટલે ડિસેમ્બર, અને ડિસેમ્બર મહિનાની આપણે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર આવે છે. તો આ થયા આપણા કયા અંગ્રેજી મહિના, જનવરી, ફરવરી, માર્ચ, એપ્રિલ, મઈ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો તમારે પણ અંગ્રેજી મહિના છે એટલે શીખી જવાના.